धोरण चार विषय गणित पूरक स्वाध्याय पहलो बीजो तमने मैं पाठ अरे पहलो बीजो प्रश्न मैं गणित में करायो छे। हवे आज प्रश्न त्रीजो छे। माग्या मुजब फेरफार करीने खाली जग्या पूरो। एक मीटर बराबर 100 सेंटीमीटर तो तमने मैं लखायेलू छे शीखवाड्यू छे एटले त्रण आंकड़ा आवे तो पहली 7 मीटर 25 सेंटीमीटर एटले 725 सेंटीमीटर। 4 मीटर 60 सेंटीमीटर एटले भेगा करी करवाना 460। 566 सेंटीमीटर एटले एकम दशकनो आंकड़ो सेंटीमीटरमां अने आगळनो तीजो आंकड़ो मीटरमां। એવી રીતે ચોથી 5800 સેન્ટીમીટર 2 મીંડા છે સેન્ટીમીટરમાં 58 આવે મીટરમાં 840 સેન્ટીમીટર 8 મીટર 40 સેન્ટીમીટર એટલે ભેગી કરો તો 840 સેન્ટીમીટર 1865 સેન્ટીમીટર એટલે 18 મીટર 65 સેન્ટીમીટર 6 મીટર 5 સેન્ટીમીટર એટલે 2 આંકડા થયા ત્રીજો આંકડો નથી એટલે વચ્ચે શૂન મૂકી દેવાની 605 સેન્ટીમીટર 7 મીટર 100 સેન્ટીમીટર એટલે ભેગી કરો 710 સેન્ટીમીટર 3 મીટર 40 સેન્ટીમીટર એટલે ભેગી કરી કારણ સંખ્યા 3 અને 40 એટલે 340 સેન્ટીમીટર 485 સેન્ટીમીટર 4 મીટર 85 સેન્ટીમીટર પ્રશ્ન 4 રેખાખંડ માપીને દોરો તમારી ચોપડીમાં ખોલો અને તમને રેખાખંડ દોરેલા છે 5 રેખાખંડ દોરેલા છે એ તમારે માપવાના છે અને માપીને તમારી નોટમાં તમારે રેખાખંડ દોરવાના છે 1 રેખાખંડ દોરીને અને 2 લીટી છોડીને અને પછી બીજો રેખાખંડ દોરવાનો ભેગું ભેગા દોરવાના નહીં 1 રેખાખંડ દોરેલા 2 લીટી છોડીને અને પછી બીજો એવી રીતે ચારે ચાર એવી રીતે દોરવાના છે તો રેખાખંડ કેવી રીતે દોરશો તમારી નોટમાં સિંગલ લીટી છે ખબર છે હવે નોટમાં આંસ્યો છે આંસ્યાથી થોડેક દૂર સેન્ટીમીટરવાળું માપ મૂકવાનું છે 15 સેન્ટીમીટરવાળું માપ છે ને એ તમે લીટી ઉપર મૂકો અને જ્યાંથી ફૂટપટ્ટી શરૂ થાય છે 1થી ત્યાં બિંદુ કરો ફૂટપટ્ટી મૂકીને અને ફૂટપટ્ટી ફિટ પકડી રાખો અને 6 ઉપર 3 લીટા લેવાના 6 લખેલા છે જોયું તમે જોજો તમારી ફૂટપટ્ટી 6 લખેલા છે ને એની ઉપર નાની નાની 3 લીટી ગણો 1, 2 ને 3 એ 3 લીટી આવે ત્યાર પાછું ત્યાં બિંદુ કરી કાઢો બિંદુ કરીને અને ફૂટપટ્ટી ઉપાડી લેવાની ઉપાડીને પછી 2 બિંદુ થયા ને એ 2 બિંદુને સીધી લીટીથી જોડી દો એટલે શું થયો રેખાખંડ 6 પોઈન્ટ માપ લખવાનું 6.3 સેન્ટીમીટર અને નામ આપો એ અને બી હવે આપણે આયા જોડકા અ અને બ 7 મીટર 6 સેન્ટીમીટર તો કયો આવશે જવાબ 7.6 મીટર 5600 સેન્ટીમીટર એટલે 56 મીટર 400 સેન્ટીમીટર 2 મીંડા કાઢી કાઢો એટલે 4 સેન્ટીમીટર 780 સેન્ટીમીટર 7.80 સેન્ટીમીટર 7 મીટર 80 સેન્ટીમીટર 6 મીટર 25 સેન્ટીમીટર એટલે 625 મીટર તો આ તમને મેં દાખલા નંબર પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 સમજાયા પણ ફૂટપટ્ટી રેખાખંડમાં ખાસ તમને મારે સમજાવવાનું છે તે ફૂટપટ્ટી તમારે બરાબર લીટીની ઉપર મૂકવાની અને જ્યાંથી શરૂ થાય છે ને ફૂટપટ્ટી 1થી શરૂ થાય છે ને ત્યાં લીટી ઉપર બરાબર ફૂટપટ્ટી મૂકવાની મૂકીને અને પહેલાં બિંદુ કરી કાઢવાનું પછી ફૂટપટ્ટી તમારે બરાબર જમણા હાથે ફીટ પકડવાની ડાબા હાથે પેન્સિલ પકડવાની અને તમારે 6 લખેલા છે એ 6ની ઉપર 3 લીટી દોર જોઈ એ દોર જોઈ અને પછી પાછું ત્યાં બિંદુ કરી કાઢવાનું અને ઉપાડી અને 2 બિંદુને જોડવાના અને મેં લખ્યું છે એ પ્રમાણે માપ લખવાનું એ રીતે બીજો છે રેખાખંડ કેવો છે 3 સેન્ટીમીટર એ તો નાનો છે એટલે પહેલાં બિંદુ કા મેં પહેલાં શીખવાડ્યું ને ફૂટપટ્ટી મૂકીને પહેલાં બિંદુ તો કરવાનું અને 3 લખેલા છે ત્યાં બિંદુ કરો ઉપાડીને પાછો રેખાખંડ દોરો અને લખવાનું 3 સેન્ટીમીટર રેખાખંડ હવે 5.8 હવે 5ની ઉપર 8 લીટા ગણવાના
અને ત્યાં તમારે બિંદુ કરીને રેખાખંડ દોરવાનો. ચોથો છે 7.3, 7ની ઉપર 3 લીટા લેવાના અને 2 બિંદુ એ રીતે કરીને અને રેખાખંડ દોરવાના છે. તો થેન્ક યુ વિદ્યાર્થીઓ, આવી રીતે દાખલા નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 મેં કરાવ્યો છે એ પ્રમાણે કરજો. નોટમાં બરાબર રેખાખંડ સમજીને દોરજો. સેન્ટીમીટરનું માપ લેજો, 15 સેન્ટીમીટર લખેલું, અને ઘરકામમાં કરવાનું છે, ગણિતની નોટમાં એ કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી.